હાય હું છું આકાશ ઝાલા. તમે મને જી હેલારો અફરા તફરી ગુજ્જુ બાજગરેટ જેવી ઘણી બધી ફિલ્મો અભિનય કરતા જોયું હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે ને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. હવે કુટુંબ નિયોજનની પદ્ધતિઓનો અભ્યાસ કર્યા પછી બધી જ આપણે કુદરતી અને કૃત્રિમ બધી જ પદ્ધતિઓ અહીંયા પૂર્ણ કરી. હવે અહીંયા આગળ જે બી પદ્ધતિઓ અપનાવી હોય દંપતીએ, તો એ સંતાનમાં અંતર ઇચ્છતી હોય અથવા તો મેરેજ પછી લગ્ન ગ્રંથિથી જોડાયા પછી અમુક સમય બાદ બાળક પ્રાપ્તિની અપેક્ષા દંપતીની હોય, તો આમાંથી કઈ કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવી એ યોગ્ય ડૉક્ટરની સલાહ સૂચનથી અપનાવવામાં આવે, જેની આડઅસરો પણ ખૂબ જ ઓછી હોવી જોઈએ, આડઅસરો વધારે હોવી જોઈએ નહીં. કઈ કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવવી એનો શ્રેષ્ઠ, એક તો એ સંવનન દરમિયાન અડચણરૂપ ના હોવું જોઈએ, એની આડઅસરો પણ નહિવત હોવી જોઈએ, ખ્યાલ આવ્યો કે નહીં, અને સફળ હોવું જોઈએ એમ ટૂંકમાં. ઘણી વખત એવું થતું હોય કુટુંબ નિયોજન માટેની પદ્ધતિ અપનાવવા છતાં પણ ગર્ભધારણ થતું હોય એમ, તો એ અનિચ્છનીય ગર્ભધારણ કહેવાય એમ, ખ્યાલ આવ્યો. ગર્ભધારણમાં ગર્ભ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં સ્વૈચ્છિક રીતે ગર્ભનો નિકાલ કરો એને ગર્ભપાત કહેવાય. એટલે હવે તમારો ટૉપિક આપ્યો છે MTPM, ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક રીતે કરાતા ગર્ભપાતને MTP કહે છે. શું બોલાય? MTP એટલે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. અથવા તો પ્રેરિત ગર્ભપાત, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા તો એને પ્રેરિત ગર્ભપાત કહેવાય. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં એટલે ગર્ભધારણ થયું એના પ્રથમ 3 મહિના દરમિયાન જો MTP કરાવી દેવામાં આવે તો એ સુરક્ષિત માનવામાં આવે એમ. પછીના 3 મહિના દરમિયાન જો MTP કરાવે તો એ ઘાતક ગણાય એમ. ગર્ભ વિકાસના ચોથા પાંચમા છઠ્ઠા મહિનાની અંદર જો ગર્ભપાત કરાવવામાં આવે તો એ ઘાતક કહેવાય શિશુ માટે, માતા માટે. ગર્ભધારણના પ્રથમ 3 મહિના દરમિયાન કરાવવામાં આવતું MTP સુરક્ષિત માનવામાં આવે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા પ્રેરિત ગર્ભપાત લખ્યું છે. વિશ્વમાં 45 થી 50 મિલિયન જેટલા લોકો, તમારે લખેલું છે એમ, વિશ્વમાં દર વર્ષે MTP 45 થી 50 મિલિયન લોકો MTP કરાવે છે અને ઘણા કારણો હોય એમ. પણ આ વિધાન ખાસ ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક રીતે કરાતા ગર્ભપાતને એમ, ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં એટલે ગર્ભધારણના પ્રથમ 3 મહિના દરમિયાન MTP કરાવાય. હવે એની સાથે કેટલીક સામાજિક, લાગણીશીલ બધી અમુક લાગણીઓ સંકળાયેલી કહેવાય, એટલે આને કાયદાકીય ગણવું અથવા તો ના ગણવું એમ ટૂંકમાં, એના માટે કારણ કે આનો દુરુપયોગ બી ઘણી વખત થતો હોય એમ, ખ્યાલ આવે. MTP જનરલી કેવા કિસ્સાઓમાં કરવામાં આવતું હોય એમ, સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય, જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખા પણ હોય એમ, કોઈ જનીનિક વિકૃતિ હોઈ શકે એમ, ખ્યાલ આવ્યો. સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક કહેવાય, જન્મ લેનાર બાળકમાં કોઈ ગંભીર ખોડખા પણ હોવાની સંભાવના, ગર્ભધારણ ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવા છતાં કોઈ ગર્ભ નિરોધકો, આપણે કીધું ગર્ભ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ બધી કીધી, એમાંથી કોઈ પદ્ધતિ દંપતીએ અપનાવી છે પણ એ નિષ્ફળ ગઈ, એટલે ગર્ભ અવરોધકોના નિષ્ફળ જવાના કારણે ગર્ભધારણ થાય, એનો મતલબ એ પદ્ધતિ અપનાવી છે એનો મતલબ દંપતીને સંતાન નથી જોઈતું, પણ એ જે પદ્ધતિ અપનાવી એ પદ્ધતિ નિષ્ફળ ગઈ એમ. મોં વાટે લેવાની થતી પિલ્સ બી ડેલી
एक थी 21 दिवस सुधी स्त्री द्वारा लेवामां आवे छे मोह वाटे छता पण गर्भधारण थाय छे एनो मतलब गर्भ अवरोधकता माटे जे पद्धति अपनाई स्त्रीए ए निष्फळ गई एम એટલે ગર્ભ અવરોધકોનું નિષ્ફળ જવાના કારણે ગર્ભધારણ થાય. જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખા પણ હોય, સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય, તો આ બધા પરિબળો જે છે એ બધા પરિબળો ખાસ જવાબદાર કહેવાય એમટીપી કરાવવા માટે. ખ્યાલ આવ્યો? તમારા વિધાનો લખેલા એમટીપીનો એક ફકરો આપેલો જ છે એમ. ખ્યાલ આવ્યો? અસુરક્ષિત સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાય ગર્ભ નિરોધક નિષ્ફળ જાય, અથવા તો બળાત્કારનું પરિણામ હોય ગર્ભધારણ એમ, અને એ અનિચ્છનીય ગર્ભધારણ થયું કહેવાય એમ. એમાં દંપતીની ઈચ્છા નથી એ ગર્ભ લાવવાની, પણ અનિચ્છનીય રીતે ગર્ભધારણ થયું એમ. એટલે ગર્ભધારણ જ્યારે, એટલે એમટીપી કયા કિસ્સામાં? તો ચાર મુદ્દા તમારે અહીંયા આગળ યાદ રાખવાના. એક તો ગર્ભધારણ બળાત્કારનું પરિણામ હોય એમ, તો તેને અનિચ્છનીય ગર્ભધારણ કહેવાય, તો એમટીપી કરાવી દેવાનું. બીજું, સતત ગર્ભધારણ માતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય. જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખા પણ હોય, સોનોગ્રાફી કરાવો, ઉલવજળ કસોટી આવે, એમનિયોસેન્ટેન્સીસ, જેના ભ્રૂણની જીવિતતાની ચકાસણી માટેની પદ્ધતિ કહેવાય, એમાં જોવા મળે કે બાળકમાં ખોડખા પણ છે, વિકૃતિ છે, કોઈ જીનેટિક રોગ છે એમ ટૂંકમાં, તો એમટીપી કરાવી દેવામાં. આવું બાળક ગંભીર ખોડખાપણવાળું જન્મ, ખ્યાલ આવ્યો? તો એ વિકૃત બાળક જન્મ્યું કહેવાય એમ. તો એવા સમયે દંપતી એમટીપી કરાવતા હોય, અને ગર્ભધારણ ગર્ભ અવરોધકોના નિષ્ફળ જવાના કારણે થયું હોય. તો આ ચાર મુદ્દા, ચાર કિસ્સા ખાસ યાદ રાખવાના, ત્યારે એમટીપી છે. પણ એમટીપીનો દુરુપયોગ થાય છે, ખ્યાલ આવ્યો? નહીં, એમટીપી આવા કિસ્સાઓમાં જ એમટીપી કરાવી શકાય એમ, પણ એમટીપીનો દુરુપયોગ ઘણી વખત થતો હોય. ઉલવજળ કસોટી છે, એમનિયોસેન્ટેન્સીસ, તો જાતિ પરીક્ષણ માટે એમટીપી થતું હોય એમ ટૂંકમાં. જનરલી એમટીપી અમુક વખતે એમટીપી એટલે કરાવતા હોય કે જન્મ લેનાર બાળક બેબી હોય એમ ટૂંકમાં, ખ્યાલ આવે? બાળકી હોય એમ ટૂંકમાં, દંપતીનો બાબો જોઈતો હોય અને બેબી આવી દાખલા તરીકે, તો એમટીપી કરાવી દેતા, તો એ એમટીપીનો દુરુપયોગ થયો કહેવાય એમ. ઉલવજળ કસોટી છે, એમનિયોસેન્ટેન્સીસ, એના દ્વારા જાતિ પરીક્ષણ થઈ શકે છે એમ, તો એ દુરુપયોગ થયો કહેવાય. એટલે 1971ની અંદર એમટીપીનો કાયદો ભારત સરકારે બનાવ્યો, અને કેવા કિસ્સાઓમાં એમટીપી જરૂરી બને, તો આ ચાર કિસ્સાઓ તમારે એમટીપી જરૂરી બને એ ખાસ યાદ રાખવાના. અને બીજા નંબરમાં, ગર્ભધારણના પ્રથમ ત્રણ મહિના માં કરાતું એમટીપી સુરક્ષિત મનાય છે. બાકીના 3 મહિના, પછીના 3 મહિના દરમિયાન એમટીપી કરાવે, એટલે 4th મહિનો, 5મો મહિનો અને 6ઠા મહિના દરમિયાન કરાવાતું એમટીપી ઘાતક ગણાય છે. એટલે એમટીપીનો દુરુપયોગ ના થાય એટલા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા. જન્મ લેનાર બાળક લિંગ નિશ્ચયનમાં ખબર પડી જાય, જાતિ પરીક્ષણ, ઉલવજળ કસોટી કરાવી દેવામાં આવે. ઉલવજળ કસોટી એટલે એમનિયોસેન્ટેન્સીસ, એટલે જાતિ પરીક્ષણ થઈ જાય. જાતિ પરીક્ષણ થઈ જાય એટલે ખબર પડી જાય ભાઈ ગર્ભ છે, માદા છે, અથવા તો બેબી છે, તો બેબી છે, ચલો બાબો જોઈએ છે, તો એમટીપી કરાવી દો, તો એનો દુરુપયોગ થયો કહેવાય. ચલાવ્યો? એટલે આમાં અમારે ખાસ એ યાદ રાખવાનું, કેવા કેવા કિસ્સાઓમાં એમટીપી જરૂરી બને છે એમ. અને વિશ્વમાં 45 થી 50 મિલિયન, 1/5 આપેલું છે તમારે, 1/5 એમટીપીનું રેશિયો એમ. એટલે વિશ્વમાં 5 ડિલિવરી થતી હોય એમાં 1 એમટીપી થતું હોય એમ. સામાન્ય 5 ડિલિવરીઓ સમગ્ર વિશ્વમાં થાય, એમાંથી 1 મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીમાં આવે એમ, પ્રેરિત ગર્ભપાત થતું હોય સમગ્ર વિશ્વમાં. આ રેશિયો આપેલો છે તમારે. એટલે નોર્મલ
सामान्य रीते पांच डिलीवरी थती हो एक अनिच्छनीय गर्भधारण हो पांच डिलीवरी एक एमटीपी थाय टूंक में ख्याल आए 45 થી 50 મિલિયન લોકો દર વર્ષે સમગ્ર વિશ્વમાં એમટીપી કરાવતા હોય છે એમ પણ કાયદાકીય ગણવું કાયદેસર ગણવું ગેરકાયદેસર ગણવું એના સાથે લાગણી બધું કારણ કે પાંચ મહિનાનો ગર્ભ વિકાસ થયો હોય ને એને તમે જુઓ ને તે 9 મહિનાના ગર્ભ વિકાસ જેટલું જ હૃષ્ટપૃષ્ટ સંતાન દેખાતું હોય તો એની સાથે લાગણી સંકળાયેલી કહેવાય કે એમટીપી કરાવવું કે ના કરાવવું એમ જીવનના આધાર 8મા મહિને મળે કીધું તો 8મા મહિને અંગ એપિયર થાય ફેફસા ખ્યાલ એટલે જીવનના આધાર મળ્યો કહેવાય તો એમટીપી વિશે તમારે આટલું યાદ રાખવાનું હવે આપણે એસટીડીએસ લઈએ એસટીઆઈએસ લખ્યું છે એસટીડીએસ વીડી રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ આટલું તમારે આપેલું છે એમ જાતીય સંક્રમિત ચેપ જે રોગો જે ચેપ જાતીય સમાગમથી ફેલાતા હોય એને જાતીય સંક્રમિત રોગ કહેવાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ આનું શું બોલાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ એટલે જાતીય સંક્રમિત રોગો વીડી એટલે વિસેરલ ડિઝીઝ એટલે સમાગમને લગતા રોગો આરટીઆઈએસ એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ એટલે પ્રજનન માર્ગના ચેપો તો જે રોગો જાતીય સમાગમથી ફેલાય આમ જનરલી બધી વય જૂથની અંદર આ રોગોનો ફેલાવો વધારે હોય પણ 15 થી 24 વય વર્ષની વય જૂથ ધરાવતા વ્યક્તિઓમાં એસટીડીઝનું પ્રમાણ વધુ જોવા મળે છે ખ્યાલ આવ્યો 15 થી 24 નો આંકડો તમારે લખેલો છે વયજૂથની વ્યક્તિઓ કે જેમાં તમે પણ આવો એમાં આ રોગો થવાની સંભાવના વધારે અને આ વર્ષે નેટમાં પ્રશ્ન આની અંદરથી આવ્યો મેં તમને કીધું આગળના એક વિડીયોમાં મેં કીધું હતું કે એસટીડીઝ અથવા જાતીય સંક્રમિત રોગોને ધ્યાનમાં રાખી કયા રોગોનો વિકલ્પોમાં રોગો લખેલા હતા એમ બે ત્રણ રોગો અને કયા વિકલ્પમાં આપેલા બધા જ રોગોનો સમાવેશ એસટીડીઝમાં થાય છે આવો એક ક્વેશ્ચન હતો એમ એટલે આમાં તમારે મૂળભૂત બેક્ટેરિયા દ્વારા થતા એસટીડીઝ વાયરસ દ્વારા થતા એસટીડીઝ અને પ્રજીવ દ્વારા થતા એસટીડીઝ હવે 3 ભાગ પાડી દેવાના એમ બેક્ટેરિયા દ્વારા તો ગોનોરિયા સિફિલિસ અને ક્લેમિડિયાસિસ આટલા તમારે બેક્ટેરિયા દ્વારા થતા એસટીડીઝ યાદ રાખવાના વાયરસ દ્વારા કયા કયા જાતીય સંક્રમિત રોગો થાય તો એના એક્ઝામ્પલની અંદર એઇડ્સ એચઆઈવી વાયરસથી થાય એના વિશે ડિટેલમાં તમારે ચેપ્ટર નંબર 8માં આવશે હિપેટાઇટિસ બી જનનાંગીય હર્પીસ જનનાંગીય ચાંદા જનનાંગીય મસા એ બધા આપેલા છે અને પ્રજીવ દ્વારા એક રોગ યાદ રાખી લેવાનો ટ્રાયકોમોનિયસિસ આ રોગ છે અને એ રોગ માટે જવાબદાર પ્રજીવ ટ્રાયકોમોનાસ વેજિનાલિસ સ્ત્રીઓમાં થતો એસટીડીઝ હા અરે માત્ર સ્ત્રીમાં થતો એસટીડીઝ
વજાયનામાં થાય, યોનિ માર્ગમાં બળતરા થાય તો એ ટ્રાયકોમોનિયસિસ કહેવાય. આ બધા સ્વર્ણ હિપેટાઇટિસ, જનનાંગી હર્પીસ, જનનાંગી, તો આ બધા હર્પીસ વાયરસથી થાય. હિપેટાઇટિસ બી છે તો હિપેટાઇટિસ બી વાયરસથી થાય. એડ્સ તો એચઆઈવીથી થાય. ક્લેમિડિયાસિસ તો ક્લેમિડિયા બેક્ટેરિયાથી થાય. ગોનોરિયા, નેસેરિયા, ગોનોરી આ બેક્ટેરિયાનું નામ છે. નેસેરિયા ગોનોરી નામના બેક્ટેરિયાથી ગોનોરિયા થાય. સિફિલિસ, ટ્રેપોનેમા, પેલિડિયમ બેક્ટેરિયાનું નામ છે. એટલે ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયાના કારણે સિફિલિસ થાય. ક્લેમિડિયા બેક્ટેરિયાના કારણે ક્લેમિડિયાસિસ થાય. એચઆઈવીના કારણે એડ્સ થાય. હિપેટાઇટિસ બી વાયરસના કારણે હિપેટાઇટિસ બી થાય. જનનાંગીય હર્પીસ, જનનાંગીય ચાંદા, જનનાંગીય મસા હર્પીસ વાયરસથી થાય. ટ્રાયકોમોનિયસિસ એ ટ્રાયકોમોનાસ વેજિનાલિસ નામના પ્રજીવથી થતો એસ્ટિડિસ છે. માત્ર સ્ત્રીમાં થતો એસ્ટિડિસ, વજાઇનામાં બળતરા, એનો મતલબ યોનિ માર્ગમાં બળતરા. તો આ આખે આખા એસ્ટિડિસ, આના ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ, વિસેરલ ડિઝીઝીસ, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ તરીકે ઓળખવામાં આવે. બધાનું ગુજરાતીમાં લખ્યું છે. આઈએમપી વિધાનોની અંદર આ બધા ચર્ચા, એડ્સ વિશે ડિટેલમાં ચર્ચા તમારા ચેપ્ટર નંબર 8માં આવશે. બધા રોગો મટી શકે છે, સિવાય કે ત્રણ રોગો અહીંયા આગળ તમારે લખેલા છે. જુઓ, એક તો હિપેટાઇટિસ બી છે, એચઆઈવી છે, તો એ બધું રુધિરાદાન દ્વારા ફેલાઈ શકે એમ, બ્લડ ડોનેટ દરમિયાન. એમ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિનું બ્લડ જો બીજા કોઈ સ્વસ્થ વ્યક્તિને ચડાવવામાં આવે તો એના એડ્સ થઈ શકે છે. એમ ટૂંકમાં હિપેટાઇટિસ બી છે. એમ વાટકાપ દરમિયાન સાધનો જે વપરાતા હોય, સિરિંજ હોય, એ બધા દ્વારા ફેલાઈ શકે. એ આઠમાં ચેપ્ટરમાં તમારે ડિટેલમાં આવશે. મોસ્ટ આઈએમપી વિધાન તમારે ચોપડીમાં ટીક કરી નાખવાનું, પેજ નંબર 63 જે નીટમાં પૂછાય. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને એડ્સ એટલે કે એચઆઈવી, આ જે ત્રણ લખ્યા છે ને, એચઆઈવી એટલે એડ્સ, હિપેટાઇટિસ બી અને જનનાંગીય, આ ત્રણ એસ્ટિડિઝ સિવાયના કોઈ પણ એસ્ટિડિઝનું જો વહેલાસર નિદાન થાય તો એ મટી શકે છે. એ વિધાન આઈએમપી તમારે લખ્યું છે. હિપેટાઇટિસ બી, જનનાંગી હર્પીસ, એચઆઈવી, ચેપ સિવાયના અન્ય રોગો જો વહેલા નિદાન પામન સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે. તો પૂછી શકાય નીટમાં એમસીક્યુ, કયા ત્રણ એસ્ટિડિસ સંપૂર્ણપણે સાધ્ય નથી? તો જવાબ, એચઆઈવીથી થતો એડ્સ, એચબીવીથી થતો હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ બી વાયરસ અને જનનાંગીય હર્પીસ. આનો કાયમી ઇલાજ શક્ય નથી. આ સિવાયના ટ્રાયકોમોનિયસિસ, ગોનોરિયા, સિફિલિસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય ચાંદા, આ બધા રોગોનું વહેલાસર નિદાન થાય અને યોગ્ય જો પ્રોપર સારવાર મળી જાય તો કાયમી જડમૂળમાંથી એ રોગો દૂર થઈ શકે છે. એ રીતે યાદ રાખવાનું. લક્ષણો ગૌણ છે આવડે તમને, બરાબર? ખંજવાળ, પ્રવાહી સ્ત્રાવ, દુખાવો, સોજો. અમુક સ્ત્રીઓ એવી હોય કે જેમાં એસ્ટિડિસ થાય પણ કોઈ પણ ચિહ્ન વ્યક્ત ના થાય. એટલે શું થાય, એસ્ટિડિસ તો થઈ ગયો પણ ચિહ્ન વ્યક્ત ના થાય, લક્ષણ ના જોવા મળે તો પછી એનું નિદાન ના થાય. સ્ત્રી બહારથી તંદુરસ્ત રહેતી હોય, એનો મતલબ રોગનો ધીમે ધીમે ફેલાવો થાય. એમ રોગ પછી આગળ જતાં જતાં એ તમારે લખ્યું તો પીઆઈડીમાં કન્વર્ટ થાય. પીઆઈડી એટલે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, નિતંબની બળતરાના રોગો. એમ પેલ્વિક એટલે નિતંબ પ્રદેશ, કમરનો પ્રદેશ. ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, ઇન્ફ્લેમેશન એટલે બળતરા, ડિઝીઝ એટલે રોગો. એટલે નિતંબની બળતરાના રોગો પછી ધીમે ધીમે આગળ જોવા મળતા હોય. ગર્ભપાત, મૃત્યુ, બાળકનો જન્મ, એ બધું. હા, એક્ટોપિક પ્રેગ્નન્સીઝ, આ મોસ્ટ આઈએમપી. એમ એક્ટોપિક આ ચોપડીમાંથી કરી નાખજો. એક્ટોપિક પ્રેગ્નન્સી, જનરલી ગર્ભધારણ ક્યાં થતું હોય? તો ગર્ભધારણ ગર્ભાશયની અંદર થતું હોય એમ, પણ અહીંયા ગર્ભધારણ ક્યાં થાય છે? તો એક્ટોપિક પ્રેગ્નન્સી, એનો મતલબ અહીંયા ગર્ભધારણ અંડવાહિનીમાં ગર્ભધારણ થાય.
जो स्त्रीमां अंडवाहिनीमां गर्भधारण थतुं होय तो एने शुं कहे छे? तो जवाब एक्टोपिक प्रेग्नेंसी करे, यूटेरिन प्रेग्नेंसी होय हमेशा नॉर्मली स्त्रीओनी अंदर, પણ અંડવાહિનીમાં જો ગર્ભધારણ થાય તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહે છે. આ મોસ્ટ આઈએમપી યાદ રાખજો નીટ માટે. બસ પછી કંઈ નહીં, 15-24 વર્ષની વયજૂથના વ્યક્તિઓની અંદર આ રોગ વધારે થવાની સંભાવના રહે. અમુક પછી રોગો શું નિદાન ના થતું હોય એટલે રોગ ધીમે ધીમે આગળ વધી જતો હોય એમ, કારણ કે બધાને ડર હોય. કોણ કે એમ કોઈ એમ થોડું કે મને એડ્સ થયો છે એમ, ટૂંકમાં સામાજિક કલંકનો ડર હોય, સમાજમાં વાતો થયા આ સાથે છે એટલે છુપાઈ રાખે એમ ટૂંકમાં, એટલે રોગનો ફેલાવો પછી બહુ વધારે પડતો થઈ જાય એમ. એસટીડીના અટકાવ માટેના ઉપાયો તમારે 3 લખેલા છે એમ. હા, અજાણ્યા સાથી સાથેનો અથવા 1થી વધારે જીવનસાથી સાથે જાતીય સમાગમ ન કરવો જોઈએ. સમાગમ વખતે હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. શંકાસ્પદ કિસ્સો લાગતો હોય, ક્ષોભજનક કિસ્સો લાગતો હોય અથવા અમુક ચિહ્નો જો જોવા મળતા હોય તો એ ચિહ્નોના ગૌણ ગણી અને નજરઅંદાજ ના કરવા જોઈએ, પરંતુ તાત્કાલિક યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જેથી કરીને એનું નિદાન થાય, ઓળખ થાય, એસટીડીઝ પકડાઈ જાય અને પછી તાત્કાલિક એની યોગ્ય ટ્રીટમેન્ટ એટલે કે સારવાર થાય અને એસટીડીઝથી સંપૂર્ણપણે છુટકારો પ્રાપ્ત થાય. એટલે એસટીડીઝ અટકાવવાના ઉપાયો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, અટકાવ ઉપચાર કરતાં સારો છે. રોગ થવા જ ના દેવો જોઈએ એમ, થાય તો એને મટાડવો પડે ને એમ ટૂંકમાં. એટલે અટકાવ એ ઉપચાર કરતાં સારો છે, એનો મતલબ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અજાણ્યા સાથી સાથેનો જાતીય સમાગમ ટાળો, સંબંધન દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવામાં આવે અને ક્ષોભજનક અથવા શંકાસ્પદ લાગતા હોય એવા કિસ્સાઓની અંદર તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવામાં આવે. આ 3 ઉપાયો એસટીડીઝના નિદાન માટેના ઉપાયો છે, અટકાવવા માટેના ઉપાયો છે, એસટીડીઝ આગળ ફેલાય નહીં એટલા માટે. તો એમટીબી બી પૂરું, કુટુંબ નિયોજન પણ પૂરું, એસટીડીઝ પણ પૂરું થઈ ગયું. હવે તમારું અફળદ્રુપતા નિવારણ આવશે, ઇનફર્ટિલિટી અથવા વ્યંધ્યતાનું નિવારણ. એમાં ટેસ્ટ ટ્યુબ બેબી આઈએમપી આવશે, એના આપણે વિવિધ પદ્ધતિઓમાં એક ચાર્ટ દ્વારા સમજીશું, એ નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું. અહીંયા આપણે પૂરું કર્યું તમારે સંપૂર્ણપણે જાતીય સંક્રમિત રોગો, જાતીય સમાગમથી ફેલાતા રોગો. આજે આટલું રાખીએ. પ્રણામ.